સંગછત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ દેવાભાગમ યથા પૂર્વે સંજાનાનમ ઉપાસતે. ઋગ્વેદના શ્લોકનો એકદમ સામાન્ય અર્થ એની શરૂઆતની જે ત્રણ લાઇન છે, સંગછત્વમ સંવદત્વમ સંવો મનાંસી જાનતામ, એનો મતલબ તો એ જ થાય છે કે આપણા બધાના મન એક થાવ, વિચારો એક થાવ, આપણે એક ચોક્કસ કન્ક્લુઝન પર આવી શકીએ, હાર્મની જળવાયેલી રહે, એટલે કે સંવાદિતા જળવાયેલી રહે. આ પ્રકારનું વિચારનારી સંસ્કૃતિ જાતિઓની વ્યવસ્થાને જાતિઓના વાડા બનાવી દે છે. એના પછીના આગળ જતા વર્ષોમાં ઇતિહાસમાં શોષણ અને શોષણની પરંપરાઓ દર્જ છે. અનેક આપણી સમસ્યાઓ હતી, અનેક આપણે પોતાની અંદર અનેક સમસ્યાઓથી પીડાયેલા હતા, પણ છતાં એક સમય આવ્યો કે આપણને બહારના લોકોએ સતત આપણા પર શાસન કર્યું. એ લોકો આપણા પર શાસન કરી શક્યા એના અનેક કારણોમાંથી એક કારણ એ હતું કે આપણે અંદરોઅંદર લડતા હતા, અંદરોઅંદર પોતાના અસ્તિત્વના સંઘર્ષો હતા, અને એ બધાની વચ્ચે બહારના લોકો આવ્યા. ક્યારેક મુઘલો આવ્યા તો ક્યારેક અંગ્રેજો આવ્યા, એમણે સતત આપણા પર શાસન કર્યું, અને છતાંય આપણે બધા વાડાઓને તોડીને આપણી બધાની સમજણ એક સાથે લાવીને આપણે આ દેશને ફરી એકવાર ઊભો કર્યો, અને આપણે બુલંદીથી 1947માં કહ્યું કે ભારત માતા કી જય. આપણે એકદમ ગર્વની સાથે તિરંગાને સલામી આપીને કહ્યું કે આ દેશ આઝાદ થયો છે. પણ છતાંય એક પ્રશ્નનો જવાબ આજે પણ આપણને નથી મળ્યો કે એવું શું છે કે જે આપણને વિશ્વ માનવ બનાવતા રોકી રહ્યું છે, એવું શું છે કે વિશ્વ માનવ જવા દો આપણને માણસ બનતા રોકી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ પ્રશ્નનો જવાબ આપણને એકાદ બે એપિસોડમાં કે પછી એકાદ બે ઘટનાઓથી મળવાનો નથી, પણ દરેક ઘટનાઓ અને ભૂતકાળને જોતા આપણે એટલું શીખીએ છીએ કે આપણે ક્યારેય ભૂતકાળમાંથી નથી શીખતા. ગુજરાત રાજ્ય એકદમ ભૂતકાળમાં નથી જવું. 1980-85-90 દાયકામાં શું થયું એ જાણવું જ નથી. આ પેઢીએ જે જોયું છે એ 2015માં આંદોલન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. આપણે જાતિ સામે જાતિના મનમાં ભરાયેલો દ્વેષ પણ જોયો છે, જાતિની અંદર પડેલા હિસ્સા અને ભાગલા પણ જોયા છે, અને પછી આપણે આપણા રાજ્યને સળગતું જોયું છે. આપણું રાજ્ય આ નથી. ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અથવા આપણા દેશની સંસ્કૃતિ જાતિની સામે જાતિ ભડકાઈ જાય એવું નથી, પણ છતાંય જ્યારે માહોલ સંવેદનશીલ થતો જાય ત્યારે અમે એકદમ કોન્શિયસલી નિર્ણય કર્યો છે આ કે આજના એનાલિસિસમાં મોટા ભાગે છેલ્લા કેટલાય દિવસથી અમે સતત પરસોત્તમ રૂપાલાનું શું થશે, ક્ષત્રિય સમાજ આ માંગણી કરી રહ્યો છે એ શું થશે, બધા જ વિષયો ઉપર અમારા આ કાર્યક્રમનો 80% હિસ્સો આપી દઈએ છીએ. પણ આજે એકદમ શરૂઆતમાં એક તમને ઓડિયો ક્લિપ સંભળાવીને એક પ્રશ્ન એ કરવો છે કે આપણી દરેક સમસ્યાઓ પરસોત્તમ રૂપાલાથી કશુંક બોલાઈ જાય છે અથવા એ બોલે છે, તો એની અંદર પણ પ્રશ્ન એ થાય કે એમના મનના એક ખૂણામાં તો ક્યાંક એવું ભરેલું હશે ને, એમના મનમાં ક્યાંક એવું હશે કે રાજાઓએ તો જે તે સમયે આવું કર્યું, એમના મનમાં ક્યાંક તો એ વાત હશે બાકી એક સમાજને ખુશ કરવા માટે બીજા સમાજ વિશે આવું કેવી રીતે બોલી શકે. હવે એમની સામે જે લડી રહ્યા છે એ લોકોના પણ સંવાદ વાયરલ થઈ રહ્યા છે. એક વર્ષ જૂનો ઓડિયો છે, જાણી જોઈને જ વાયરલ કરવામાં આવ્યો છે. આંદોલન ભટકે, એ લોકો દિશાવિહીન થાય, જાતિ સામે જાતિ આવે એવું વિચારીને જ કરવામાં આવ્યો છે. પણ છતાંય એ સાંભળવું અને એના વિશે વાત કરવી એટલા માટે મહત્વની છે કેમ કે એની અંદર જે બેન બોલી રહ્યા છે એ સાંભળતા એવું થયું કે એક વર્ષ પહેલાં આવું બોલ્યા પછી પણ એમને માફી મળી અને એ આજે બહાર રહીને કંઈ બોલી રહ્યા છે. આ દેશ પર આપણે ગમે તેટલું કહીએ છીએ ને કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન પર તરાપ છે, વાણી સ્વતંત્રતા પર બધા લોકો તરાપ લગાવી રહ્યા છે, આપણા અધિકારોની સાથે આપણી મર્યાદાઓ પણ છે અને આપણે એ મર્યાદાઓ ચૂકી જતા હોઈએ છીએ. અને આવું જ્યારે જ્યારે થાય છે ત્યારે આ જાતિ સામે જાતિનો પ્રશ્ન નથી, પણ એ માનસ ક્યારે બદલાશે? આપણે ક્યારે એ વિચાર્યું છે કે ચૂંટણી વખતે આપણે ક્યારે પાટીદાર, ક્યારેક ક્ષત્રિય, ક્યારેક બ્રાહ્મણ, ક્યારેક દલિત, ક્યારેક ઓબીસી, આપણી અને એમાંય પેટા જાતિઓ અને જ્ઞાતિઓ બધું બની જઈએ છીએ? પણ એના પછી આપણે એવું પૂછવા જઈએ છીએ કે મારા ઘરે આ રસ્તાનું શું છે? નગરપાલિકાની ચૂંટણીમાં એ જાત જોઈને વોટ આપતો માણસ પછી નળગટર રસ્તા પર પ્રશ્ન કરે તો શું કામ બને એના ત્યાં? જીત્યા પછી જે તે માણસની ફરજ છે અને એ નેતાઓને અમે વારંવાર પ્રશ્ન કરીએ છીએ. જે લોકો કહેતા હોય છે મને એવું લાગે છે કે પૂર્વ પટ્ટામાં નળથી જળની સમસ્યાની વાત હોય, છોકરાઓના ફૂટતા પેપરની વાત હોય, અટવાતા ભવિષ્યની વાત હોય, સામાન્ય માણસના સંઘર્ષની વાત હોય, અમે સૌથી પહેલાં એ પ્રશ્ન પૂછીએ છીએ. પણ ચૂંટણી દરમિયાન એ લોકોને પણ પ્રશ્ન પૂછવો છે કે જે લોકો નીકળે છે પોતાની વાત અને મુદ્દાને લઈને, શું એ લોકો ખરેખર લાયક હોય છે વાત કરવા માટે? પદ્મિનીબા વાળાર ક્ષત્રિય સમાજ, સંપૂર્ણ ક્ષત્રિય સમાજનું એ પ્રતિનિધિત્વ નથી કરતા અને હું નથી માનતી કે સંપૂર્ણ સમાજની આ માનસિકતા છે. એક વ્યક્તિની માનસિકતા પર પ્રશ્ન કરવો છે કે જે એક વર્ષ પહેલાંના ઓડિયોમાં એ જે બોલી રહ્યા છે કોઈને પણ ક્યારેય સ્વીકાર્ય ન હોઈ શકે. એ બહુ જ વિશાળ સંવાદ છે, આખો સંવાદ તમને સંભળાવવો નથી. મેં જેમ શરૂઆતમાં કહ્યું એમ આ વિષયને એકદમ સંક્ષિપ્તમાં તમારી સામે લાવવો છે.
છે. આ વિષય વધારે સંવેદનશીલ બની રહ્યો છે અને એટલા જ માટે એ વિષયો પર વારંવાર એની એ જ વાતો કરીને વિષયને વધારે ખેંચવાનો કોઈ મતલબ નથી. ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ બંને વચ્ચેની વાત છે અને લોકો જે નક્કી કરશે બધા જ સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું, બધી વાતો તમારા સુધી મૂકતા રહીશું કે આ થઈ રહ્યું છે. એટલા માટે કેમ કે એ જાણવામાં તમને રસ છે અને તમને રસ છે એટલા માટે અમારે બતાવવું પડે એમ છે, એટલે અમે બતાવતા રહીશું. પણ આજના દિવસમાં અમારો પ્રશ્ન માત્ર એટલો છે કે એ પરષોત્તમ રૂપાલા બોલે છે અને પરષોત્તમ રૂપાલા બોલે એ વધારે ગંભીર એટલે છે કેમ કે રાજ્યસભામાં જ્યાં બૌદ્ધિકોનું ગૃહ જે મનાય છે ત્યાંના પ્રતિનિધિ રહ્યા છે. આ રાજ્યના ધારાસભ્યોએ એમને ચૂંટીને મોકલ્યા છે, આ રાજ્યના ધારાસભ્યોને પ્રજાએ ચૂંટ્યા, ધારાસભ્યો અને બાકીના લોકોએ ભેગા થઈને પરષોત્તમ રૂપાલાને ચૂંટીને રાજ્યસભામાં મોકલ્યા અને એટલા જ માટે એ વધારે જવાબદાર હોવા જોઈતા હતા. પણ એમને જે લોકો પ્રશ્ન કરી રહ્યા છે, એમની દલિતો પ્રત્યેની માનસિકતા જોઈને તમે કોઈને ઘૃણા નથી કરતા પરંતુ તમને ચીડ થાય અમુક લોકોની માનસિકતા પ્રત્યે કે આવા લોકો પણ જ્યાં સુધી સમાજમાં છે ત્યાં સુધી આપણે આ દેશની ઉન્નતિમાં કોણ બાધારૂપ છે, કોણ વચ્ચે આવે છે, એનો જવાબ તમને આ ઓડિયોમાં મળવાનો છે. સાંભળીએ સંવાદોને એકદમ સંક્ષિપ્તમાં. હેલો, હા ભાઈ, આ પદ્મિનીબા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે. જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે? ઓલે કીધો કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે પાડ્યો જે છે તમે પોતે બોલો છો, ફાફા બાંધવા માંડ્યા, ઘોડીયા ચડવા માંડ્યા, તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવા ને ઘોડી ઉપર ચડીએ, એમાં તમને શું વાંધો? બધું કરો, એ બધું કરો, પણ તમે બેન તમારા ઓડિયા કે ફાફા બાંધવા માંડ્યા. પણ એ વાત સાચી છે ભાઈ, પણ તમે બેન ટુકારા અમને દો ભાઈ. ઓલો ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને એ તો રીતસર ધમકાવે છે કે મકાનમાં કડી આ પહેરતો નહીં આપણી બેનો દીકરી લઈ જવા માંડ્યા. હમણાં તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર. અને તારી હેસિયત હું તને કહું છું કે સામેના વારવાની છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર. તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે ને કંઈ. તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી. તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર. તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર. એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિનીબા વાળા, અને તારે મારું ઘર ગોતું એક ગોતી લેજે ને કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ. બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં. બે પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો, બાકી તું તારી રીતમાં જ રહે ને કઈ. જાત જોઈને ઘોડા પર ન ચડવા દે એ માનસિકતા આ દેશને આગળ વધતા રોકે છે. કોઈની જાતિ જોઈને એમની બેન બેટીઓ પર ટિપ્પણી કરી નાખે એ માનસિકતા આ દેશને વિશ્વગુરુ બનતા રોકે છે. કોઈને પણ જોઈને એની જાતિના આધારે એ કેવું હશે એ નક્કી કરતો પૂર્વાગ્રહ આ દેશને આગળ વધતા રોકે છે. ચૂંટણીમાં દરેક વખતે નાત જાતને વચ્ચે લાવતી માનસિકતા આપણને વિશ્વગુરુ બનતા રોકે છે. અને વિશ્વગુરુ છોડી દો, આપણા દેશની પાસે અદ્ભુત સંસાધનો છે. આપણને આ વર્તમાન સમયમાં પણ છેલ્લા આટલા સમયમાં પણ સરખામણીએ ખાસું સારું નેતૃત્વ મળ્યું છે અને છતાંય આપણે આ બધા જ આંદોલનમાં ઉલઝ્યા પછી આપણે જો પ્રશ્ન કરતા હોઈએ કે આપણે કેમ પાછળ છીએ, તો આપણે એક પ્રશ્નનો જવાબ આપણને પોતાને આપવાનો છે કે આપણે પાછળ રહી જઈએ છીએ. આપણે ઘણીવાર આપણને ટેવ પડી ગઈ છે ને કે પશ્ચિમના દેશો સાથે સરખામણી કરીને પછી જ નક્કી કરવાનું કે ત્યાં આ છે આ અહીંયા છે, તો ત્યાં પણ સમસ્યાઓ છે. ત્યાં પણ બ્લેક વર્સિસ વ્હાઇટ અત્યાચારો. આ વિશ્વ માનવનો આખા માણસનો ઇતિહાસ કહે છે કે જ્યારે જે પાવરમાં આવ્યું અને બીજા પર અત્યાચાર કરવાનો એ લોકો ચૂક્યા જ નથી અને એટલા જ માટે સમયાંતરે આ બધી ઘટનાઓ આખી દુનિયામાં થતી આવી છે. પરંતુ આઝાદ ભારતમાં 75 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ આ માનસ પોતે ધરાવતું હોય અને પછી એ વ્યક્તિ બીજાને પ્રશ્ન કરતું હોય તો એ ક્યારેય વ્યાજબી નથી. અને એટલે જ પરષોત્તમ રૂપાલાને પ્રશ્ન થવા જોઈએ. ક્ષત્રિય સમાજ પોતાની રીતે એ આંદોલનને લડે અને આંદોલનને આગળ લઈ જાય. અને ખૂબ સંવેદનશીલ મામલો છે. આ પાટીદાર વર્સિસ ક્ષત્રિયનો નથી, આ દલિત વર્સિસ ક્ષત્રિયનો નથી, આ કોઈના વર્સિસ કોઈ નથી. આ બે સમુદાયોની વચ્ચેનો સંઘર્ષ છે અને એ બંનેની વચ્ચે સમુદાયમાં એક ક્ષત્રિય સમાજની સ્ત્રીઓ છે જવાબ ભારતીય જનતા પાર્ટીએ આપવાનો છે. એ લોકો પોતાની રીતે પોતાની રણનીતિ આગળ લઈ જઈ રહ્યા છે અને આ સંઘર્ષ ક્યાં જઈને રોકાય છે, એનો વિરામ ક્યાં લાગે છે એ આપણે બધાએ જોવાનું છે. પણ એનો મતલબ એ નથી કે કોઈ વ્યક્તિ એક વર્ષ પહેલાં બોલ્યું હતું તો એના પર આજે વાત ન થાય. આજે સામે આવ્યું છે તો આજે એના પર વાત થશે. પરષોત્તમ રૂપાલા થોડા સમય પહેલાં બોલ્યા હતા ને આજ સુધી એના પર વાત થઈ રહી છે ને, તો જેટલો ગંભીર વિષય એ છે એટલો જ ગંભીર વિષય આ પણ છે. અને એટલા જ માટે કોઈને પણ વર્તમાન સમયના મુદ્દાની
મુદ્દાની વાત આગળ કરીને બીજા મુદ્દાને ભટકાવી દેવાનો અધિકાર બનતો નથી. પદ્મિની બાવાળાએ ચોક્કસ પોતાની લડાઈ લડી રહ્યા છે, લડાઈ એમની બરાબર છે, પણ જે ભૂતકાળમાં જે કર્યું એના વિશે આજે એમને સ્પષ્ટતા આપવાની વાત કહી તો એમણે ફરી એકવાર એ ગોળ ગોળ વાર્તા રે વાર્તા અમે તો આજે આ વાત કરીએ છીએ, જૂની વાત કરીને કોઈ વાતને ડાયવર્ટ શું કામ કરી રહ્યા છો? મુદ્દો ભટકાવવાની વાત જ નથી, તમારું માનસ ઉઘાડું પડ્યું છે અને તમારી બધી વાતો છે એક પછી એના એક પટલ ખુલ્યા છે એ અમે તમને બતાવી રહ્યા છીએ, પણ છતાંય એમણે સ્પષ્ટતા બતાવી છે અને એમનું વર્ઝન બતાવવું પણ જરૂરી છે. એકદમ સંક્ષિપ્તમાં એમને સાંભળીએ. હવે અત્યારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને જ અમે લઈને ચાલવા માંગીએ છીએ કે એક ક્ષત્રિય સમાજ ની અમારી લડાઈ છે આખા સમાજની, એ રૂપાલાભાઈ સાથેની છે, એક વ્યક્તિગત લડાઈ છે અમારી. તો ક્ષત્રિય સમાજ જે અમારી સાથે છે, આખો સમાજ, અન્ય વર્ણો પણ અમારી સાથે છે. તો બીજા કોઈ પણ જૂના જૂના જે મારી ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એ કોઈએ માનવું નહીં. હું વાદ વિવાદમાં કરવા માંગતી નથી, અન્ય કોઈ સમાજે માથે લઈ ન લેવું. આ ફક્ત ને ફક્ત એક રૂપાલાભાઈ સાથેની અમારી લડાઈ છે અત્યારે. તો કોઈએ પણ આ વિશે કોઈ ખોટી આમાં ઊંડા ઉતરી અને સમાજ સમાજને માથે સામે લાવવા નહીં. અને 18 વર્ણો મારી સાથે છે, અમારી સાથે છે. હવે આગળ વાત દેશની રાજનીતિની અને રાજનીતિની કરુણતાની કરીએ. રામદાસ અઠાવલે ભારતીય જનતા પાર્ટીની સાથે એનડીએની સાથે સંકળાયેલા નેતા છે. એમનો પોતાનો મહારાષ્ટ્રમાં પક્ષ છે. ખૂબ એવા નેતા તરીકે એમની છવિ જાણીતી છે કે સંસદમાં એ બોલવા માટે ઊભા થાય તો મોટા ભાગના લોકો આમ પેટ પકડીને જ રાખે, કેમ કે એમને હસવાનો વારો એટલો આવે. ગંભીરમાં ગંભીર વાતને હસતા હસતા કહી શકે એવા નેતાઓ બહુ શેષ અને જૂજ બચ્યા છે. જે લોકો પ્રહાર પણ કવિતાની જેમ કરી શકે એવા નેતાઓમાંથી એક એ રામદાસ અઠાવલે છે. રામદાસ અઠાવલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાથે પત્રકાર પરિષદમાં બેઠા હતા. એમણે જે કહ્યું છે પહેલા એમના મુખેથી જ સાંભળી લઈએ. ऐसा ऐसा कुछ नहीं है. बीजेपी में आ गए इसीलिए वो रोका, ऐसा बिल्कुल नहीं है. मतलब बीजेपी में जिनके ऊपर आरोप है लेकिन वो आरोप अभी तक सिद्ध नहीं हुआ है. ईडी का मतलब उनके ऊपर आरोप है कि भाई ये इनके ऊपर ईडी लगा हो, तो ऐसे कुछ नहीं है. जो हमारे पास आते हैं हमारे दरवाजे खुले हैं. जिस तरह हमारे दरवाजे खुले हैं उस तरह जेल के भी दरवाजे खुले हैं. मतलब जब भी जाना चाहे वो जा सकते हैं, જબ ઈડી ઉનકો ઉઠાના ચાહતી ઉઠા દે સકતે હૈ. લેકિન જો હમારે પાસ આતા હૈ ઉનકો લેને કા કામ હમારા હૈ. જિસ તરહ મહારાષ્ટ્ર મેં એકનાથ શિંદે જી 50 એમએલએ કો લેકર હમારે સાથ આયે, હમને ઉનકો લાયા એસા બિલકુલ નહીં હૈ. ઉનકો ઉદ્ધવ ઠાકરે કો ધક્કા દેના થા, ઉનકો આકર યહાં મુખ્યમંત્રી બનના થા, ઓર ઉનકો છોડકર ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને થે કોંગ્રેસ એનસીપી કે સાથ જાકર. ઇસીલિયે એકનાથ શિંદે હમારે સાથ આયે. मैं शरद पवार साहब को बोल रहा था कि भाई आप एनडीए के साथ आइए, मोदी जी के साथ आपके संबंध बहुत अच्छे रहे हैं. मोदी जी बारामती में आकर आपके क्षेत्र में उन्होंने आपकी प्रशंसा की है. तो इतने जॉर्ज फर्नांडिस जैसे लोग अगर बीजेपी के साथ आते हैं तो आप क्यों नहीं आते हैं? और मैं इधर आया हूं फिर तुम उधर के क्या कर रहे हैं? इसीलिए तो पवार साहब अगर यहां आते थे एनडीए के साथ आते थे तो ये फूट नहीं होती थी. अजीत दादा पवार हमारे साथ नहीं आते थे. એ જ્યારે બોલ્યા ને કે કાં તો ભાજપમાં આવો ને કાં તો જેલમાં જાઓ, ત્યારે બાજુમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પણ બેઠા હતા. એ લોકો પણ હસી રહ્યા હતા. સામે બેઠેલા પત્રકારો પણ કદાચ હસ્યા. એમનો વ્યંગ બધાએ સમજ્યો, છતાંય લોકો હસ્યા. પરંતુ લોકતંત્ર કમનસીબે મજાક નથી. એ કોઈ કોઈ ગૂંથાયેલી એ કોઈ કવિતા નથી, એ કોઈ કરાતો વ્યંગ નથી. અને એટલા જ માટે એ બહુ જ મહત્વની પરિસ્થિતિ છે કે જો ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એનડીએ ગઠબંધનમાં રહેલા નેતા, કેન્દ્ર સરકારમાં જેમને હિસ્સામાં મંત્રીપદ મળ્યું છે એવા નેતા કહી રહ્યા છે કે કાં તો અમારી સાથે એટલે કે એનડીએમાં આવો ને કાં તો જેલમાં જાઓ, તો એ શું બતાવે છે? સરકાર શું કરવા માંગે છે? જે નેતાઓ સામે છે એ લોકો પર, જેટલા લોકો, કેમ કે એમણે આગળ અજીત પવારનું ઉદાહરણ આપ્યું, અશોક ચૌહાણ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી, તમે હરિયાણામાં નવીન જિંદાલ, એટલા દિગ્ગજ ઉદ્યોગપતિ અને જેમના પર અતિશય ભ્રષ્ટાચારના આરોપ હતા, એ બધા જ લોકો જ્યારે એક પછી એક છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવતા જાય અને એ લોકોની સામે પગલાં લેવામાં ન આવે તો શું પ્રશ્ન ન થાય? જે લોકો પર એટલા ગંભીર આરોપો હતા, તમે શુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં લઈ લો કે અનેક રાજનેતાઓ ગુજરાતમાં થોડા વર્ષો પહેલા સુરેન્દ્રનગર પાસે
હળવદ ધ્રાંગધ્રાના જ કદાચ એક ભૂતપૂર્વ ધારાસભ્ય એ કોંગ્રેસમાં હતા, એમના પર ખેત તલાવડી કે એવા કોઈ ખેડૂતોને લગતા કૃષિના એક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો. ચાર દિવસ પછી એ ભાજપમાં આવ્યા, કોઈ એમના પર તપાસ ન થઈ આગળ જતા, અને થાય તો પણ એનો શું નિચોડ આવતો હોય છે, આપણી સામે હોય છે, એની ચર્ચા નથી થતી. અને એટલે જે લોકો પર તમે ભ્રષ્ટાચારના આરોપ લગાવો, પાંચ દિવસ પછી એ લોકો પવિત્ર થઈ જાય કેમ કે એ તમારા વોશિંગ મશીનમાં આવ્યા છે, તો એ ગંભીર પ્રશ્ન છે. જે રાજનેતાઓ પર સૌથી વધારે આરોપ લાગ્યા હતા એ બધા લોકો સામસામે ઊભા છે. આ લડાઈ એ હદ સુધી ચાલી રહી છે, કોણ કોની સાથે સામે, બસ એકમાત્ર લક્ષ્ય એ લોકોનું સત્તા છે. રાજનીતિમાં આવતા વ્યક્તિ માત્રનું લક્ષ્ય સત્તા હોય છે, સત્તા માટે જ એ લોકો કામ કરે છે. પણ એનો મતલબ એ નથી કે તમે કોઈ પણ ભોગે સત્તા લાવો કે જેથી નૈતિકતા નામનો શબ્દ મરી પરવારે. રાજનીતિમાં એ પહેલીવાર નથી મરી પરવાર્યો, પણ ભૂતકાળમાં જૂના શાસકોએ બહુ ખોટું કર્યું હોય એટલે તમને સાવ નીચા સ્તર પર ઉતરવાની આઝાદી નથી મળી જતી. પહેલાં પહેલાંમાં નૈતિકતા નહોતી, તમે એમને નહોતા પૂછતા, અમને પૂછો છો, અમે ત્યારે નહોતા. અમે આજે છીએ, તમારી સરકાર જોઈ રહ્યા છીએ, તો તમને એ પ્રશ્ન પૂછીશું કે નૈતિકતા પેલા લોકોની મરી પરવારી છે, લોકો ભ્રષ્ટાચારી છે, લોકો અતિશય ખરાબ છે, આખી ભ્રષ્ટાચારની એબીસીડી તમે જે બોલતા હતા એની અંદર એબીસીડીમાં ક્યાંક જે નેતાઓનો ઉલ્લેખ થતો હતો એ નેતાઓ આજે તમારા પક્ષમાં છે, તમને એમને સ્વીકાર્યા છે. અને જ્યારે મંત્રીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે કોન્ક્લેવમાં, ત્યારે એ જવાબ આપે છે કે ભારતીય જનતા પાર્ટીમાં અમે દરેકનું સ્વાગત કરીએ છીએ. અને એટલા જ માટે દરેકનું સ્વાગત કરવું એ પાર્ટીનો અંગત વિષય છે. પણ જેના પર ભ્રષ્ટાચારના દાગ લાગ્યા હતા અને જેના પર તમે પ્રશ્નો કરતા હતા એ લોકોને તમે સ્વીકારી રહ્યા છો, ત્યારે તમે એ જવાબ આપશો કે તમારો પક્ષ ભારતીય જનતા પાર્ટી તરીકે ભ્રષ્ટાચારથી ભરેલો નથી બની રહ્યો? ભારતીય જનતા પાર્ટીમાંથી ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર થોડા દિવસ પછી કોંગ્રેસનું વિસર્જન થઈ જશે એ રીતે ટ્વીટ કરવામાં આવી. એ જ થયો પ્રશ્ન કે કોંગ્રેસનું વિસર્જન તો થઈ રહ્યું છે પણ ભાજપમાં જઈને થઈ રહ્યું છે, અને એટલા જ માટે આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતના મુદ્દા પર આવતા પહેલા કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરીએ. કોંગ્રેસ માટે આજે ખૂબ મહત્વપૂર્ણ દિવસ હતો. ચૂંટણી પહેલા એમણે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. એ ઘોષણાપત્ર પર મુખ્ય એમનો ભાર યુવા, મહિલા, શ્રમિક અને ખેડૂત પર મૂકવામાં આવ્યો. આની પહેલાં પાંચ ન્યાય અને 25 ગેરંટી કુલ આ ઘોષણાપત્રમાં જાહેર કરવામાં આવી છે. અલગ અલગ ન્યાય પર રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન વાત કરી દીધી છે. અને યુવા ન્યાયમાં શું, મહિલા ન્યાયમાં શું, શ્રમિક ન્યાયમાં શું, હિસ્સેદારી ન્યાયમાં શું અને ખેડૂતોનો ન્યાયમાં શું, એ બધા પર એ વાત કરી ચૂક્યા છે. જાતિ આધારિત વસ્તી ગણતરી પર એમણે વારંવાર વાત કરી છે. એમણે કહ્યું છે કે જે આ દેશને બનાવે છે એવા ઓબીસી, એસસી અને એસટી, એ લોકોનું પ્રતિનિધિત્વ ના સરકારમાં એટલું વધારે છે, ના સચિવાલયમાં એટલું વધારે છે, અને છતાંય એમને જ્યારે પ્રતિનિધિત્વ આપવાની વાત આવે ત્યારે પ્રશ્નો થતા હોય છે. એનાથી પણ વિશેષ અને ગંભીર સમસ્યા એ રીતે સામે આવે કે એમને પ્રતિનિધિત્વને બધી વાતો બરાબર છે, પણ જેને રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે, જે રિઝર્વ બેઠકો હોય છે એના પરથી ચૂંટાઈને ગયા પછી પણ વ્યક્તિ શું એ સમુદાયનું કલ્યાણ કરી શકે છે? પણ છતાંય કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં અલગ અલગ વાત કરી છે. 5 ન્યાય 25 ગેરંટી, મજૂરને દિવસના 400 રૂપિયા આપવાની વાત છે, ગરીબ મહિલાને વર્ષના 1 લાખ રૂપિયા આપવાની વાત છે, ખેડૂતોના એમએસપીના કાનૂનની વાત છે, ઈવીએમથી ચૂંટણી કરાવીશું પણ વીવીપેટ ગણીશું એવી પણ વાત કરી છે. હવે તમારે એક એક વીવીપેટ જ ગણવાના હોય તો પછી ઈવીએમથી ચૂંટણી કરાવવાનો શું મતલબ, એ પણ એક છે પ્રશ્ન. પણ છતાં એમણે આ વાત કરી છે. કોંગ્રેસે પત્રકાર પરિષદમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મેનિફેસ્ટો સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ સહિતના લોકો પત્રકાર પરિષદમાં હાજર હતા. શું કહેવામાં આવ્યું સાંભળીએ. હિન્દુસ્તાન કે સારે ઇન્સ્ટિટ્યુશન્સ ઉનકે હાથ મેં હૈ, પોલિટિકલ ફાઇનાન્સ કી મોનોપોલી ઉનકે હાથ મેં હૈ, સીબીઆઈ, ઈડી, ઇન્કમ ટેક્સ, ઈસી, યે સારે કે સારે બીજેપી કે હાથ મેં હૈ, બીજેપી કે કંટ્રોલ મેં હૈ. તો જૈસે મેને અપને ભાષણ મેં કહા, ક્રિકેટ મેચ ઇઝ અ રિગ્ડ મેચ, ક્રિકેટ મેચ ઇઝ નોટ અ ફેર મેચ. ઉસમેં ચાહે સોશિયલ મીડિયા કી બાત કરેં, આપ હમારે નેતાઓ કે ઓપોઝિશન નેતાઓ કે સોશિયલ મીડિયા દેખ લીજીએ, મેરા યુટ્યુબ દેખ લીજીએ, મેરા ફેસટાઈમ દેખ લીજીએ, ફેસબુક દેખ લીજીએ, ઇન્સ્ટાગ્રામ દેખ લીજીએ, તો એ સારા કા સારા સ્ટ્રક્ચર કંટ્રોલ્ડ હૈ, રિગ્ડ હૈ. ઇસલિયે બહોત જરૂરી હૈ કે જનતા ઇસ બાત કો સમજે કે યે નોર્મલ ચુનાવ નહીં હૈ, યે લોકતંત્ર કો બચાને કા, સંવિધાન કો બચાને કા ચુનાવ હૈ, ઓર ઇસકો લડના ઓર જીતના બહોત જરૂરી હૈ. યે ચુનાવ 2-3%, 5% ઓર બાકી હિન્દુસ્તાન કે બીચ મેં ચુનાવ હૈ, ઓર જો બાકી હિન્દુસ્તાન ચાહતા હૈ વો ઇસ મેનિફેસ્ટો મેં હૈ, ઓર જો 2% ચાહતા હૈ, જો અદાની જી ચાહતે હૈ,
वो आप उनका मैनिफेस्टो देख लीजिए, आपको पता लग जाएगा, उसमें उनकी रिक्वेस्ट लिस्ट पूरी की पूरी आपको मिल जाएगी। अरे मणिपुर जैसे एरिया में नहीं जा सके, देश में विदेश में 14 फेरियां लगाए, देश में इलेक्शन का प्रचार सरकारी फंड से किया गया, सरकारी वाहन से किया गया, लेकिन मणिपुर वो देखे नहीं। क्यों नहीं गए भाई? आपकी तो 56 इंच की छाती है, आपको डर कुछ भी नहीं है, हाँ आप जा सकते हैं, लेकिन वहाँ हमारे नेता राहुल गांधी जी जा सकते हैं लोगों के साथ, आप क्यों नहीं जा सकते हैं? क्योंकि आपको डर है, और डरने वाला आदमी देश की भलाई कभी नहीं करता। बाय चांस आया आया। અને આગળ વાત ગુજરાતની રાજનીતિની કરીએ, ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દરરોજ અલગ અલગ લોકસભા બેઠકના પ્રવાસે હોય છે, ધુઆંધાર પ્રચાર ભાષણ અને કાર્યકર્તાઓને ઉત્સાહ પ્રેરવાની વાત કરવામાં આવે છે। એમાં એક એમનો એક બહુ સરસ વિડીયો વાયરલ થયો હતો, જેમાં એમને પૂછવામાં આવ્યું કે તમે શું કરો છો, ત્યારે એમણે એનું વર્ણન કર્યું કે હું જ્યારે સવારે જાગું ત્યારે જાગીને ફરી એકવાર આંખ બંધ કરીને સૂઈ જાઉં છું અને પછી મારી જાતને કહું છું કે હું જીતવા માટે જ જન્મ્યો છું। આત્મવિશ્વાસ ભરવાની આ વાત છે। એમણે કહ્યું કે મારામાં આત્મવિશ્વાસ આવે છે। હું કાર્યકર્તાઓને પણ કહી રહું છું કે આ રીતે સંકલ્પ લો, અને સામે એમણે કાર્યકર્તાઓને સંકલ્પ લેવડાવ્યો કે બોલો તમે કે હું જીતવા માટે જ જન્મ્યો છું। એના પછી આજે જ્યારે બનાસકાંઠાની મુલાકાતે હતા, રેખાબેન ચૌધરી માટે જ પોતે ગેરંટી લઈ રહ્યા હતા કે ભણેલા ગણેલા આટલા સરસ બેન નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યા છે તો તમારી જવાબદારી બને છે એમને ચૂંટીને મોકલવાની, પણ સાથે સાથે એમણે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોર પર પણ પ્રહાર કર્યા। એમણે કહ્યું કે જે આપણને ઘડી ઘડી નડે છે એની આ વખતે ડિપોઝિટ જપ્ત કરાવજો। એ હકીકત તો બોલ્યા એ કે ગિનીબેન નડે બહુ છે, કેમ કે ગિનીબેન દમથી લડે છે। કોંગ્રેસ પાસે જુજારૂ નેતાઓ બહુ જ ઓછા બચ્યા છે, એમાંથી એક ગિનીબેન ઠાકોર છે। બનાસકાંઠાના અલગ અલગ ગામડાઓમાં એ જ્યારે જઈ રહ્યા છે ત્યારે લોકો એમને ચૂંટણી લડવા માટે ફંડ આપી રહ્યા છે, પૈસા આપી રહ્યા છે અને લાઈન લગાવીને આપી રહ્યા છે। એટલે બેન આ વખતે એક અલગ જ સ્ટાઇલથી ચૂંટણી લડી રહ્યા છે, જેમ પેલું ગામડામાં જેમ જીઆરી આણું હોય કે પછી છોકરીના સીમન સંસ્કાર વખતે એને પેલો ખોળો ભરતા હોય ત્યારે લોકો કેવા ખોળામાં પૈસા મૂકે, પછી બેન કાઢીને થોડા બાળકો હોય આજુબાજુ એને થોડા પૈસા કાઢીને આપે। ટિપિકલ એ જ રીતે જે રીતે ગામડાઓ કનેક્ટ થાય છે, જોડાણ મહેસૂસ કરે છે, અમારામાંથી આવેલા એક નેતા છે એ પ્રકારેની એમની લાગણી થતી હોય છે એમને, એ જ રીતે ગિનીબેન પોતાનો પ્રચાર કરી રહ્યા છે। અને એટલે જ ગિનીબેનનો પ્રચાર બહુ જ અલગ છે। ડિપોઝિટ જપ્ત થશે કે નહીં એ તો આપણે ભવિષ્ય પર છોડીએ છીએ, એમાં એંધાણ પણ લાગી નથી રહ્યા જે રીતે ગિનીબેન લડી રહ્યા છે, પણ હા ભારતીય જનતા પાર્ટીને પ્રેશર તો છે બનાસકાંઠા સીટ પર અને એ બહુ જ ક્લિયર દેખાઈ રહ્યું છે। બંને વાત સાંભળીએ, સી આર પાટીલે જે રેખાબેન માટે કહ્યું એ અને ગિનીબેનના જે દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠામાંથી, એ પણ ત્રીજી વાર 26 માંથી 26 સીટ જીતવાનો સંકલ્પ કર્યો છે સંકલ્પ, પણ દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાનો આપણો સંકલ્પ છે, મને વિશ્વાસ છે મિત્રો। તમે ભલે 4 સીટ હારી ગયા હતા, એમાંથી આપણી સાથે તો માવજીભાઈ તો આવી ગયા છે, બાકીના 3 છે, એમાં 1 તો ઉમેદવાર છે, અને બાકીની જે 2 સીટો થોડા થોડા મત માટે હાર્યા છે, તમે તાકાત લગાવો આ વખતે, આ વારે વારે જે આપણને નડે છે ને એને આ વખતે એની ડિપોઝિટ પૂરી કરી દો, થઈ જશે। તમે બધા એના માટે સંકલ્પબદ્ધ છો, જો પેજ કમિટીના સભ્યોનો સંપર્ક તમે કાલ સવારથી ચાલુ કરો, મેં તમે બતાવેલી સિસ્ટમથી કામ કરો, 90% મતદાન થશે મિત્રો, 90%, અને એ પણ 90%માંથી 90% મતદાન ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં થશે એવો મને વિશ્વાસ છે। આ જે કંઈ કહું છું તમારા પરના ભરોસાને કારણે કહું છું, આ જે કહું છું તમારી તાકાત મેં જોઈ છે એટલા માટે કહું છું, આ વખતે કોઈ ચૂક ન થાય, તમને લાગેલા કલંકને ધોવા માટેની આ તક છે। આપણા ઉમેદવાર પણ બેન છે, પેલા એક કેવા છે અને આ બેન કેવા છે, એકદમ સોબર બેન છે, છે કે નહીં? તો આવા બેન જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઉમેદવાર તરીકે આપ્યા હોય, પોતે પ્રોફેસર છે અને એ રીતે ભણેલા ગણેલા છે, તમારા વિસ્તારના કામો માટે જાગૃત રહીને તમારા વિસ્તારના પ્રશ્નો પણ ઉઠાવશે,
વિકાસના કામો પણ કરાવશે એમના વતી હું તમને ખાતરી આપું છું. તો આવો આપણે સાથે મળીને આ સંકલ્પને પૂર્ણ કરીએ. અને આગળ એકદમ સંક્ષિપ્તમાં વાત રાજ્યના આવનારા હવામાનની કરીએ. ચૂંટણીનું હવામાન નહીં, થોડા જ દિવસોમાં હવે તો પેલા ફોર્મ ભરાવવાના શરૂ થઈ જશે. અમિત શાહ 15 એપ્રિલની આજુબાજુ રેલી ભરશે, મોટા ભાગે 17 તારીખની આજુબાજુ. 17મી રામનવમી આવી રહી છે અને એટલે જ 16-17નો જે દિવસો છે એની અંદર વિજય મુહૂર્ત 12:39 બધા જ ઉમેદવારો એકસાથે ફોર્મ ભરવા જાય અને એકસાથે ફોર્મ ભરવા રેલીને રેલો કાઢીને જાય, બધા એટલી ભીડ લઈને જાય જનમેદની સાથે. તો એ પ્રકારેના દ્રશ્યો આપણે જોવાના છીએ અને એટલે જ ત્યારથી આખા રાજ્યનો માહોલ સંપૂર્ણ ચૂંટણીમય થઈ જવાનો છે. પણ એ બધાની વચ્ચે રાજકીય ગરમીમાં ટાઢકના સમાચાર સામે આવી શકે છે, પણ એ ટાઢક બધા માટે નહીં હોય. ખેડૂતોને કેટલું નુકસાન થશે એ ખબર નથી, પરંતુ 10 અને 11 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. વાતાવરણ ઠંડુ થશે અને ખેડૂતોને શું અસર થશે એ બધા વિષયો ઉપર નજર રહેવાની છે. વરસાદની આગાહી પર વેધર એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ શું કહ્યું હતું એમને સાંભળીએ. 5 એપ્રિલે સાંજ સુધીમાં વાદળોથી વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે અને અમુક વિસ્તારની અંદર 44-45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 8-13 એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે. અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતા 4 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે, 43-44 અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના સૌથી વધારે હીટ સિટી જોવા મળે જેની અંદર સૌરાષ્ટ્રનું અમરેલી, મધ્ય ગુજરાતનું કપડવંજ, અમદાવાદ અને ગાંધીનગર અને ઉત્તર ગુજરાતનું ઈડર અને હિંમતનગર, આટલા વિસ્તારો એવા હશે કે જેની અંદર તાપમાન છે એ વધારે ઊંચું જોવા મળશે. એકલ દોકલ સેન્ટરની અંદર તાપમાન છે એ 8-13 એપ્રિલ દરમિયાન 45 ડિગ્રીને પણ પાર કરે તો નવાઈ નહીં. બાકી આ હીટવેવનો રાઉન્ડ છે એ 8-13 એપ્રિલ દરમિયાન આવી રહ્યો છે અને 13 એપ્રિલથી રાજ્યની અંદર માવઠાનો માહોલ પણ જોવા મળશે. કેમ કે આ જે એક હીટવેવ હશે એ દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી એક WD પસાર થવાનું છે અને કેસાક અસરની અસરને કારણે એની જે અમુક લેયરો હોય ગુજરાત સુધી લંબાશે, એના જે વાદળો છે દક્ષિણ તરફ ગતિ કરશે અને એનો ટ્રફ ગુજરાત સુધી આવે, જેને કારણે 13 એપ્રિલથી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. જેમાં 13-16 એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયું માવઠું અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આ માવઠાની અસર વધારે જોવા મળે તેવું હાલ એક અનુમાન છે. એટલે એપ્રિલ મહિના દરમિયાન હીટવેવ અને માવઠાના વરસાદ આમ બંને રીતે રાજ્યની અંદર અસર કરશે અને ખાસ કરીને 13-16 એપ્રિલનું માવઠું થશે તો રાજ્યની અંદર ઉનાળુ પાકને પણ મોટું નુકસાન જાય, ખાસ કરીને બાગાયતી પાકની અંદર કેરીના પાકને મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. રાજ્યનો હવામાન વિભાગ અધિકારીક રીતે પણ આ વાતની પુષ્ટિ કરી ચૂક્યા છે અને એટલા જ માટે આવનારા સમયમાં ગમે તેટલી ગરમી હોય પણ છત્રી લઈને નીકળજો જો બહાર જવાનું હોય તો, કેમ કે ગરમીથી બચવા છત્રી ખોલવી પડે ન પડે વરસાદથી બચવા માટે ખોલવી પડશે. બસ ખાલી એક છત્રી નેતાઓ પોતાની જીભ પર રાખતા થઈ જાય અને પછી એમના મોઢામાંથી જે શબ્દો ઓકાય છે, રીતસરથી ઓકાય છે, એના પર થોડો કંટ્રોલ આવતો થાય અને આ ચૂંટણી ખરેખર આપણે શાંતિથી આ ચૂંટણી પૂરી થાય. કેમકે દેશમાં ચૂંટણીનો સમય એટલો બધો સંવેદનશીલ થઈ જાય છે કે આપણને થાય કે જ્યારે આપણે આપણી સરકાર ચૂંટવાની છે, જેને આપણે ઉત્સવ કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ, એ લોકશાહી કોણ પોતાના લગ્ન પ્રસંગમાં ગાળો બોલે યાર? કોણ પોતાના લગ્ન પ્રસંગમાં જેની પાસેથી વોટ લેવાના છે એ લોકો માટે તુચકારવાળી ભાષા વાપરે? કોણ એકબીજા માટે આવું બોલે? અને એટલા જ માટે પોતાના ઘરમાં પ્રસંગ હોય તો આપણે બહુ શાંતિથી કરતા હોઈએ છીએ અને એમાંય જે લોકો આમાં વરરાજા છે પોતે, એ લોકો થોડી શાલીનતા જાળવે એવી એમની પાસેથી અપેક્ષા રહેવાની છે. ચૂંટણીઓ બહુ જ શાંતિથી સૌહાર્દવાળા વાતાવરણમાં પસાર થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.